હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે બિન અનામત સંકલન સમિતિ કોર્ટમાં પિટિશન કરવાની ચીમકી આપેલી છે જે પીએસઆઈની પ્રિલિમ્સમાં અન્યાયની ફરિયાદ થઈ એવી મહત્ત્વના જે સમાચાર મળેલા છે તે બદલ આપણે આ વિડિયો બનાવેલો છે તો વિડીયો સંપૂર્ણ જોજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણે જેનો ઉપર મળતી રહેશે એટલા માટે તો ચાલો આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કે બિન અનામતના અગિયારસો જેટલા ઉમેદવારોને પીએસઆઈ પ્રિલિમમાં અન્યાયની ફરિયાદ થયેલી છે જે રાજ્યના પોલીસ દળમાં પીએસઆઈની ભરતી માટે લેવાયેલ પ્રિલિમ એક્ઝામના પરિણામમાં જે વાઇઝ મેરિટ જાહેર કરવાને કારણે બિનઅનામત વર્ગના જે ઉમેદવારોને અન્યાય થયા થયાની ફરિયાદો ઉઠી છે મેરિટના કારણે અનામત વર્ગના ઉમેદવારોનો ઓપન કેટેગરીમાં પણ સમાવેશ થઈ જતાં બિનઅનામત વર્ગના અગિયારસો જેટલા ઉમેદવારોને અન્યાય થયાની રજૂઆત કરાઈ છે હાલ જે બિન અનામત સંકલન સમિતિના નેજા હેઠળ યુવરાજસિંહ જાડેજા અને દિનેશ બાંભણીએ કહ્યું છે કે ઉમેદવારની પ્રિલિમ પરીક્ષાનું કટોપ લિસ્ટ મુજબ પરીક્ષા બાદ આપતા ફાઇનલ મેરિટની જેમ કાઉન્ટ કરીને બનાવ્યું છે આ પ્રિલિમ પરીક્ષા ક્વોલિફાઈ રાઉન્ડ સમાન હતી છતાં જે મેરિટ કેટેગરી પ્રમાણે બનાવીને કારણે અસ અસમજતા જે ઊભી થઈ છે ખરેખર જીપીએસસીની જેમ જ જે મેરિટ બને છે તે જ રીતે બનવું જોઈએ ઉમેદવારોના માર્ક્સ રિઝલ્ટમાં જાહેર કરાયા નથી માત્ર ઉમેદવારોની કેટેગરી અને એના નામ જ જાહેર કરાયા છે જો કે પીએસઆઈ ભરતી બોર્ડ ફેરવિચારણા નહીં કરે તો આંદોલન કરવાની અને કોર્ટમાં પિટિશન કરવાની તૈયારી જે સમિતિએ દર્શાવી છે તો હાલ તમે જોઈ શકો છો કે ફેરવિચારણા કરવામાં નહીં આવે તો આંદોલન અને કોર્ટમાં પિટિશન કરવાની જે છે તૈયારી સમિતિએ જે છે દર્શાવી છે તો હાલ તો આટલા જ ન્યૂઝ છે જો નવી નવી અપડેટ પણ જે આવશે એ તમને વિડીયો મારફતે મળી જશે આપણી ચેનલ ઉપર તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો બસ વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત